વેલકમ બેક. જૂનાગઢમાં વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે. આ રોડના કામને લઈને લોકોએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જવાહર ચાવડા અંગત માણસોને ફાયદો કરાવતા હોવાનો આક્ષેપ થયો છે. લોકોનો આક્ષેપ છે કે જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા તે દરમિયાન વંથલી સાંતલપુર વચ્ચે જે રસ્તો બનાવવાની દરખાસ્ત મંજૂર થઈ હતી તે નોન પ્લાન્ટના રસ્તાને બદલવાની તેમણે દરખાસ્ત કરી હતી. હવે તેઓ પોતાના અંગત માણસોના ખેતર નજીકથી રસ્તો લેવડાવે છે જેથી તેમને ફાયદો થાય. લોકોનો આક્ષેપ છે કે આ રોડ વગર કામનો છે કેમ કે આ રસ્તો ગામડાઓને જોડતો જ નથી. 2018-19 માં જયારે જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાં હતા ત્યારે સાંતલપુર ને વંથલી ને જોડતા રાજમાર્ગ જે છે એના પર નોન પ્લાનનો રસ્તો મંજૂર કરવા માટે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત એ મંત્રી બન્યા પછી આ દરખાસ્ત પાસ કરવામાં આવી છે અને એની ગ્રાન્ટ 1 કરોડ જેવી મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ જે છે એ જે મૂળ રસ્તો છે વંથલી અને સાંતલપુરને જોડતો જે રાજમાર્ગ છે 3 કિલોમીટરની લંબાઈનો, એની જગ્યાએ એના જે અંગત માણસ છે વલ્લભભાઈ વામજા આની વાડીએ જે પૂરો થાય છે એવો રસ્તો જે ખરેખર ગામને જોડતો નથી આવા રસ્તા પર એ રસ્તો ફેરવવામાં આવે છે અને એના ટેન્ડર અને પ્લાન એસ્ટિમેટ પણ થઈ ચૂક્યા છે.